અમદાવાદ એરપોર્ટ પર સ્પાઇસ જેટનું ટાયર ફાટ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક, હું જનકજી. હા, અમદાવાદ એરપોર્ટ પર સ્પાઇસ જેટનું ટાયર ફાટતા જ વિમાનને મોટી અસર થઈ છે. અમદાવાદથી બેંગકોક જતા સ્પાઇસ જેટના વિમાનનું ટાયર ફાટતા 25થી વધારે ફ્લાઇટને અસર થઈ છે. આ તમામ ફ્લાઇટો 1-2 કલાક સુધી મોડી છે, જેમાં એર ઇન્ડિયાની અમદાવાદની દિલ્હીની ફ્લાઇટ અટવાઈ પડી છે, તો મુંબઈ અમદાવાદની ફ્લાઇટ પરત ફરી છે. મોડી પડેલી ફ્લાઇટ ઉપર નજર કરીએ તો બેંગલુરુ જતી સ્પાઇસ જેટ ગો એન્ડ ફ્લાઇટ મોડી પડી છે, મુંબઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટ મોડી પડી છે, કોલકાતા જતી ઇન્ડિગોની ફ્લાઇટ મોડી છે, દિલ્હી જતી એર ઇન્ડિયા ટર્કીશ એરલાઇન્સની દિલ્હીની ફ્લાઇટ મોડી છે, મુંબઈથી ઇન્ડિગોની ફ્લાઇટ પણ મોડી છે, પુણેની સ્પાઇસ જેટની ફ્લાઇટ મોડી છે, ઇન્ડિગોની દિલ્હી જતી 10-20 ફ્લાઇટ મોડી પડી છે, લખનૌની ઇન્ડિગોની ફ્લાઇટ 11-5 જેટ એરવેઝની મુંબઈની ફ્લાઇટ પણ મોડી છે, એતિહાદ એરવેઝની પણ ફ્લાઇટ મોડી પડી છે, ઇન્ડિગોની 11-15 ફ્લાઇટ પણ મોડી છે, 11-30 દુબઈ જતી સ્પાઇસ જેટની પણ ફ્લાઇટ મોડી છે, જ્યારે કે 11-50 મુંબઈની ગો એરની ફ્લાઇટ પણ મોડી પડી છે. સ્પાઇસ જેટની મુંબઈ જતી 11:55 વાગ્યાની ફ્લાઇટ પણ મોડી છે. મતલબ છે કે તમામ ફ્લાઇટો જે ઉડી રહી છે એ તેના નિયત સમય કરતા મોડી ઉડી રહી છે. એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે. સ્પાઇસ જેટના વિમાનનું ટાયર ફાટ્યું છે. અમારા સંવાદદાતા જોડાયા છે મૌલિક. મૌલિક, શું પરિસ્થિતિ છે ત્યાં એરપોર્ટ પર? કેટલી ફ્લાઇટો અને કેટલા મુસાફરોને આખરે હાલાકી વેઠવી પડી રહી છે? મૌલિક, જનક, ચોક્કસી એરપોર્ટની વાત કરીએ તો એરપોર્ટ પર 1 કલાક અગાઉ જે સમાચાર પ્રાપ્ત થયા હતા કે સ્પાઇસ જેટની અમદાવાદથી બેંગકોક જતી એક ફ્લાઇટ છે, જેના બંને પાછળના જે ટાયર છે તે બ્લાસ્ટ થઈ ગયા હતા. રનવે ઉપર ઉતરતા સમયે આ બ્લાસ્ટ થયા હતા. સૌપ્રથમ આ ઝી મીડિયા દ્વારા જે એક્સક્લુઝિવ દ્રશ્યો જે ટાયર ફાટ્યા હતા તેને બતાવવામાં આવ્યા હતા. પરંતુ હવે પરિસ્થિતિ કંઈક અલગ છે. એરપોર્ટ ઉપર જે પરિસ્થિતિ જોવા મળે છે, કેટલાક પરિવારજનોને જે હાલાકી પડી રહી છે તે હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ. મારા કેમેરામેનને કહી કે આપને દ્રશ્યો બતાવે. સંખ્યાબંધ જે પરિવારો આપ જોઈ શકો છો અહીંયા આગળ એરપોર્ટ ઉપર એકત્રિત થઈ ગયા છે. તેમની જે ફ્લાઇટ છે તે 1-2 કલાક જેટલી લેટ ચાલી રહી છે, પરંતુ ક્યાંક એવા પરિવારો પણ છે જે ઘણા સમયથી પોતાના પરિવારની રાહ જોઈ રહ્યા હતા અને હજી ફ્લાઇટ તેમની ક્યાં પડી છે તેમને ખ્યાલ નથી. તે લોકો સાથે ખરેખર જે માહિતી આપવી જોઈએ તે માહિતી પણ નહોતી પ્રાપ્ત થઈ રહી હતી. અત્યારે એક પરિવારને જે સદસ્ય છે તેમને પૂછવા માંગીશ કે તેમને શું પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. મેમ, આપ અહીંયા કોની રાહ જોઈ રહ્યા હતા? ફ્લાઇટ ડિલે થઈ છે, આપને ખ્યાલ છે? મારી બેબીની રાહ જોઉં છું, બેંગ્લોરથી આવે છે. શું પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો અત્યારે હાલ? મારી બેબી બહુ બીમાર છે, સિરિયસ છે અને ફ્લાઇટમાં આવી રહી છે. આપને ફ્લાઇટ તરફથી કોઈ માહિતી આપવામાં આવી છે કે કેટલા કલાક લેટ છે, ક્યારે આવશે? કીધું કે 2 કલાક લાગી જશે એવું કીધું. બિલકુલ, સૌપ્રથમ તેમને એવી માહિતી આપવામાં આવી હતી કે 1 કલાકમાં આ જે ફ્લાઇટ છે તે લેટ છે, પરંતુ રનવે અત્યાર સુધી હાલ ક્લિયર નથી કરવામાં આવી રહ્યો. હજી 1 કલાક જેટલો સમય લાગશે. 1 કલાક એટલે કે 11:30 વાગ્યાની આસપાસ આ જે રનવે છે તે ક્લિયર કરવામાં આવશે અને ત્યારબાદ અન્ય જગ્યાથી જે ફ્લાઇટો આવતી હશે તે પરત આવશે. અન્ય એક વ્યક્તિ છે તેમને પૂછવાનો પ્રયત્ન કરી, આપ ક્યાં જતા હતા કે આવતા હતા, શું થયું હતું? આપ મારા રિલેટિવ્સને અહીંયા લેવા આવેલો છું, 7:30 અહીંયા વેઇટ કરું છું. કોઈ રિસ્પોન્સ જ નથી કે 2 કલાક કે 3 કલાક કેટલી લેટ થશે. અમુક ફ્લાઇટને કંઈક ડાયવર્ટ કરે છે, જે બરોડા છે, સુરત છે કે પછી રાજકોટ છે, કંઈ ખ્યાલ જ નથી અને કોઈ સરખો જવાબ પણ નથી આપતા અહીંયા કોઈ ફ્લાઇટ્સવાળા. કઈ ફ્લાઇટમાં આવવાના? ગો એરમાં. શું કીધું અહીંયા આગળ આપે છે વાતચીત કરી? હમણાં થોડી વાર પહેલાં જ મેં પૂછેલું તો એવું કીધું કે 2 કલાક પછી આવશે, અને થોડી વાર પહેલાં મેં પૂછેલું ત્યારે એવું મને કીધું કે તમારી ફ્લાઇટ છે રાજકોટ ડાયવર્ટ થયેલી છે, પણ કોઈ સરખો જવાબ નથી આપતું અહીંયા. બિલકુલ જનક, આજ કેટલાક પરિવારો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે. ચોક્કસથી તેમને ક્યાંક માહિતીનો અભાવ છે તેને કારણે પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે, પરંતુ ચોક્કસ માહિતી જે પ્રમાણે એરપોર્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવી રહી છે કે અત્યારે હાલ જે ટાયર બદલવાનું કામકાજ છે એટલે કે સમારકામ કરવાનું કામકાજ છે તે ચાલી રહ્યું છે, પરંતુ 11-11:30 વાગ્યાની આસપાસ આ જે પ્રક્રિયા પૂર્ણ થઈ જશે ત્યારબાદ અન્ય જે જગ્યાએથી આવતી ફ્લાઇટો છે તે રનવે ઉપર ઉતરશે અને ત્યારબાદ જ આ તમામ પ્રક્રિયાઓ છે તે ચાલુ થશે. પરંતુ અત્યાર ચોક્કસ કહી શકાય કે 20-25 જેટલી જે ફ્લાઇટો છે તે રનવે ઉપર અટકીને પડી છે, અહીંયા પહોંચી નથી શકી, જેને લઈ અનેક જે પરિવારો છે તે પોતાના સભ્યોની જે રાહ જોઈ રહ્યા છે, પરંતુ 11:30 વાગ્યા સુધી આ જે હાલાકી છે તે લોકોને ભોગવવી રહી. અચ્છા મૌલિક, આ ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત છે કે ડોમેસ્ટિકમાં આ પરિસ્થિતિ છે, બંનેમાં સેમ પરિસ્થિતિ છે?
સ્વાભાવિકપણે જ્યારે વાત કરવામાં આવે જનક, અત્યારે હાલ જે આ જે રનવે છે તે રનવે ડોમેસ્ટિક ફ્લાઇટનો રનવે છે, ત્યાં આગળ આ બનાવ બનવા પામે છે, પરંતુ હાલાકી જે એર ટ્રાફિક કંટ્રોલની હોય છે તે તમામ સેમ જગ્યાએ હોય છે, એટલે એર ટ્રાફિક કંટ્રોલના કારણે તમામ જે ફ્લાઇટો છે ઇન્ટરનેશનલ સહિતની ડોમેસ્ટિક ફ્લાઇટો છે તે પણ અત્યારે હાલ વિલંબિત થઈ રહી છે, એટલે કે લેટ થઈ રહી છે, એટલે આ તમામ જે ફ્લાઇટો છે તે 11 થી 11:30 સુધી નહીં ઉપડી શકે, તેની પાછળનું માત્ર એક જ કારણ આપવામાં આવી રહ્યું છે કે જેટ એરવેઝની જે ફ્લાઇટ છે તે રનવે ઉપર પડી રહી છે અને ત્યાં આગળ જ તેને સમારકામ કરવાનું એટલે કે ટાયર બદલવાનું જે કામકાજ છે તે ત્યાં આગળ જ કરવું પડી રહ્યું છે, જેને લઈ તમામ જે ફ્લાઇટો છે તે વિલંબિત થઈ રહી છે. જનક, અન્ય મુસાફરો હોય તો વાતચીત કરાવો, કારણ કે મુસાફરોની મુશ્કેલી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને પ્રશાસન શું કહી રહ્યું છે, કોઈ સામે આવી રહ્યું છે આ લેટ છે ફ્લાઇટના કારણે? મૌલિક, જનક બિલકુલ, અહીંયા કેટલાક પરિવારજનો છે, હું એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ. હાલ અત્યારે આપ કોના પરિવાર માટે અહીંયા આગળ આવ્યા છો? કેટલા કલાકથી ફ્લાઇટ રેડી નથી? હું મારી બેનને લેવા આવ્યો છું અને લગભગ 2 કલાક એમને વાત કરી કે 2 કલાક પછી આવશે ફ્લાઇટ. મારી બેન બહુ સિરિયસ છે અને એને એપોઇન્ટમેન્ટ લીધી છે ત્યાં દવાખાનામાં ઓપરેશન માટે. અમારે શું એરપોર્ટ ઓથોરિટી દ્વારા આપને શું જવાબ મળે? પહેલાં કહે છે કે 1.5 કલાક લેટ છે, પછી કે 2 કલાક લેટ છે, કોઈ ફોકસ નથી એમનું. અન્ય એક પરિવારજનના સદસ્ય છે, તેમને સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ. શું કહેવું છે આપનું? હું મારા દીકરાની વાઈફને લેવા માટે આવ્યો છું. 9:30 ફ્લાઇટ હતી, 3-4 વખત પૂછવા ગયો તો 10 વાગ્યાનો ટાઈમ આપ્યો, 10:30નો ટાઈમ આપ્યો અને હમણાં છેલ્લે લાસ્ટ 11 વાગ્યાનો ટાઈમ આપ્યો. કોઈ એવું એનાઉન્સમેન્ટ પણ કરવામાં નથી આવ્યું કે ફ્લાઇટ લેટ છે કે ડિલે થશે, એવું કોઈ સેટિસ્ફેક્શન જવાબ નથી એમના તરફ. કેટલા સમયથી આપ રાહ જોઈ રહ્યા છો? કઈ ફ્લાઇટ? લગભગ 8:30 વાગ્યાનો અહીં આવ્યો છું. ગો એરની ફ્લાઇટ છે, ગોવાથી આવી રહી છે. 9:30નો ટાઈમ હતો, હજુ સુધી આવી નથી. હજી હાલ તમને જે જવાબ પ્રાપ્ત થયો તેનાથી સંતોષ છો કે નહીં? કોઈ સેટિસ્ફેક્શન જવાબ જ નથી આપતા લોકો. એનાઉન્સમેન્ટ પણ નથી કરતા. થોડી વાર પહેલાં ગયો તો 1.5 કલાકનો ટાઈમ આવ્યો, 10 વાગે ગયો કે 10:30 થશે, 11 થશે, કોઈ નક્કી નહીં. કારણ શું આપવામાં આવી રહ્યું? કહીએ એમ કે એરપોર્ટ પર ટાયર ફાટ્યું છે, કોઈ બેંગકોકની ફ્લાઇટનું ટાયર ફાટ્યું છે એવું કીધું. ઉદ્ધત ભર્યા જવાબો કઈ, જે સંતોષ થવો જોઈએ એ સંતોષકારક જવાબ નથી આપ. જનક, અન્ય એક વ્યક્તિ છે તેમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું. આપ અહીંયા આવ્યા છો, સેના માટે આવ્યા છો, આપને શું જવાબ પ્રાપ્ત થયો? હું મારી ડોટરને લેવા માટે આવ્યો છું જે ફિલિપાઈન્સથી આવી રહી છે અને જેટ એરવેઝની ફ્લાઇટ નંબર 9690માં છે. અત્યારે હાલ બી હું એક મિનિટ પહેલાં જ એમને પૂછીને આવ્યો તો એમનો જવાબ એવો છે કે હવે ફ્લાઇટ ડાયવર્ટ થઈ છે, બાકી અત્યાર સુધી અમને કોઈ બી ફ્લાઇટ ડાયવર્ટ થઈ છે ઇન એર છે કોઈ બી માહિતી કે અમને કોઈ માહિતી હોતી જ નથી. એ જ્યારે એરપોર્ટ મેનેજરને અમે મળ્યા ત્યારે એમણે કહ્યું કે વિધિન 1/2 અવર રનવે અમે લોકો ઓપન કરી દઈશું, પણ અત્યારે એમની પાસે બી કોઈ જ માહિતી નથી કે રનવે ઓપન થયો છે કે નહીં અને ક્યારે ફ્લાઇટ બરોડાથી પાછી અહીંયા લેન્ડ થશે એ લોકો પાસે કોઈ જ ડિટેલ નથી. અત્યારે બી હાલના સંજોગની વાત કરું, અંદાજિત કેટલો સમય આપણને વિલંબિત થતી છે એવું કહેવામાં આવે છે? એવું કોઈ જ માહિતી નથી. પહેલાં મને ફર્સ્ટ ટાઈમ હું ને મારો સન પૂછવા ગયા ત્યારે એમણે કહ્યું કે 2 મિનિટમાં લેન્ડ કરી રહી છે ફ્લાઇટ. એના પછી ફરીથી પૂછવા ગયા ત્યારે એમ કીધું કે અમે અહીંયા આગળ એટલા માટે નથી બેઠા કે અમને ફ્લાઇટની માહિતી હોય, તમારે એટીએસ પાસેથી લેવી પડે. એના પછી જ્યારે અમે લોકોએ પ્રેશર કર્યું ત્યારે એમણે અમને એવો જવાબ આપ્યો કે 1 કલાક પછી આવો ત્યારે અમે કદાચ તમને સ્ટેટસ આપી શકીએ અને ડાયવર્ટ થવાની પૂરી શક્યતાઓ છે. અત્યારે હાલ 1 મિનિટ પહેલાં જ હું જઈને આવ્યો ત્યારે મને જેટ એરવેઝના કાઉન્ટર પરથી એવું કહેવામાં આવ્યું કે ફ્લાઇટ ડાયવર્ટ કરીને બરોડા લેન્ડ કરી છે, ક્યારે આવશે એ લગભગ 11 વાગ્યા પછી ત્યાંથી ટેકઓફ કરેવી શક્યતાઓ છે. જનક, 11 વાગ્યા બાદ ટેકઓફ કરે તેવી શક્યતા છે, અન્ય પરિવારો પણ હાલાકીનો સામનો કર્યો છે, તેમની પાસેથી વાત કરીશું. આપ અહીંયા કોના માટે આવ્યા હતા અને શું હાલાકી ભોગવવી પડી રહી છે? મેં મુંબઈ સે આયા હું સુબહ, લેકિન મેરે કો અભી વાપસ મુંબઈ જાના થા, તો સ્પાઈસ જેટ કી મેરી ફ્લાઇટ થી, વો 10:45 બજે કી ફ્લાઇટ થી. પહેલે મેરે પાસ મેસેજ આયા 20 મિનિટ લેટ આયેગી, બટ અભી વાપસ મેસેજ આયા રાત કો 2:30 બજે જાયેગી. અબ 2:30 બજે જાયેગી કે નહીં જાયેગી વો ભી અભી કન્ફર્મ નહીં હૈ, ઓર મેં ઉસી કે વેટ કર રહા હું. આપને એરપોર્ટ ઓથોરિટી જાણને કી કોશિશ કરી કે ક્યા આન્સર મિલ રહા હૈ? એરપોર્ટ ઓથોરિટી મેને પૂછા કે એટીએસ સે કોઈ આપકે પાસ મેસેજ હૈ કે રનવે કબ તક ઠીક હોગા, તો ઉન્હોને મેરે કો વહી બતાયા કે હમારે પાસ એટીએસ સે મેસેજ હૈ કે આધે ઘંટે મેં 11 બજે તક હમ લોગ રનવે ઠીક હો જાયેગા ઓર ફ્લાઇટ ટેક ઓફ ઓર લેન્ડિંગ ચાલુ હો જાયેગા.
બિલકુલ, કેટલાક પરિવાર છે જનક જેમનું કહેવું છે કે સતત 3-4 કલાક અગાઉથી આ હાલાકીનો ભોગ બનવું પડ્યું છે, પરંતુ તમામ જે ફ્લાઇટના એટીએસ છે તેના દ્વારા પણ આ ચોક્કસ માહિતી નથી આપવામાં આવી રહી. માત્ર જે કંટ્રોલ મેસેજ છે તે એરપોર્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવી રહ્યો છે કે તેની જે ફ્લાઇટની તમામ જે જાણકારી છે તે તેના દ્વારા માત્ર એટલી જ આપવામાં આવી છે કે ટાયર બદલવાનું જે કામકાજ છે તે હાલ ચાલી રહ્યું છે, પરંતુ 11 વાગ્યાને સુમારે પણ આ જે ફ્લાઇટ કે રનવે ચાલુ થશે તેની સિક્યોરિટી ખરેખર એરપોર્ટ ઓથોરિટી દ્વારા આપવી જોઈએ, પરંતુ તે હજી સુધી નથી આપવામાં આવી રહી. જનક, કોઈ વૈકલ્પિક વ્યવસ્થા મુસાફરો જે લેવા આવી રહ્યા છે એમના માટે કોઈ કરાઈ છે ખરી? કારણ કે જિમ્મેદારી તો એરપોર્ટ ઓથોરિટીની બને, તો કોઈ વ્યવસ્થા ખાસ કરીને બેસવાની, કોઈ અન્ય વ્યવસ્થા, રાહ જુઓ, કોઈ નિયત સમય એ તો બતાવવા નથી આવી રહ્યો. જનક, અત્યારે હાલની વ્યવસ્થાની વાત કરું તો એરપોર્ટ ઓથોરિટી પર આ જ પ્રકારની જે વ્યવસ્થા છે કે જે એસટી બસ સ્ટેન્ડ પર હોય, નહીં કે એરપોર્ટ પર. હું આપને દ્રશ્ય બતાવવા માગીશ કે અત્યારે હાલ જે પ્રકારની ફ્લાઇટ લેન્ડિંગ લેટ થયું છે, જે સમારકામ ચાલ્યું છે, માત્ર જે એસટી સ્ટેન્ડ પર બેઠા હોય ગ્રાહકો એ પ્રકારે આજે સિટિંગ વ્યવસ્થા કરવામાં આવી છે, નહીં કે તેમને કોઈ જાણકારી સુદ્ધા પણ આપવામાં આવી રહી હોય, તેમની કોઈ બેઠક વ્યવસ્થાનું કોઈ એરપોર્ટ ઓથોરિટી દ્વારા વ્યવસ્થા નથી કરવામાં આવી. જે પ્રમાણે આપ અહીંયા આગળ અનેક લોકો જોઈ શકો છો, મારી પાછળના દ્રશ્યો પણ આપને બતાવવા માગીશ કે અત્યારે હાલ જે પરિવારો, અનેક પરિવારો જે છે તે વેઇટ કરતા પોતાના પરિવારો માટે બેસી રહ્યા છે. ક્યાંક કોકને જવાનું છે તો ક્યાંક કોકને ફ્લાઇટની પણ રાહ જોઈ રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા છે તે નથી કરવામાં આવી, તે ચોક્કસથી આપ જોઈ શકો છો. અહીંના જે દ્રશ્યો છે તે લાઈવ દ્રશ્યો આપને હું બતાવવા માગી રહ્યો છું કે જે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. માત્ર એટલું કહેવામાં આવી રહ્યું છે કે 1-1.5 કલાક ફ્લાઇટ લેટ છે, 2 કલાક ફ્લાઇટ લેટ છે, પરંતુ તે પ્રકારની પૂરતી વ્યવસ્થા જે કરવી જોઈએ તે એરપોર્ટ ઓથોરિટી દ્વારા નથી કરવામાં આવી રહી, નથી કોઈ ફ્લાઇટ દ્વારા કોઈ આ પ્રકારની જવાબદારી લેવામાં આવી રહી કે તેમની વૈકલ્પિક વ્યવસ્થા શું કરવામાં આવી હોઈ શકે છે. પરંતુ મહત્વની વાત એ છે કે માત્ર 11 વાગ્યાની સમય જે આપવામાં આવી રહ્યો છે તે પ્રમાણે 11 વાગ્યા બાદ પણ આ ફ્લાઇટ શરૂ થશે, રનવે જે શરૂ કરવામાં આવશે કે નહીં તે લોકોમાં પણ એક પ્રશ્ન સર્જાઈ રહ્યો છે. બિલકુલ મૌલિક, આપની પાસે થોડી વારમાં આવું છું, પરંતુ દર્શક મિત્રોને જણાવી દઉં કે આપના કોઈ સ્વજન અટવાયા હોય અથવા આવી રહ્યા હોય અથવા આપ ક્યાંક જઈ રહ્યા છો, આપને કોઈ મુશ્કેલી છે તો આપ અમને કોલ કરી શકો છો. નંબર જે ફ્લેશ થઈ રહ્યો છે એ આપ અમને આ નંબર પર કોલ કરી શકો છો. જે ઘટના બની છે અમદાવાદ એરપોર્ટ પર, 0792975068 આ નંબર પર આપ અમને કોલ કરી શકો છો. શું તમારા સ્વજન અટવાયા છે અથવા આપને કોઈ જાણકારી મેળવવી છે તો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે જાણકારી મેળવીએ. તો આપ પણ આખરે સ્વજનોની જે વેદના છે એ Z24 કલાકના માધ્યમથી જણાવી શકો છો, પરંતુ કેટલાક 25થી વધુ ફ્લાઇટો કાં તો મોડી પડી રહી છે, કાં તો અથવા તો રાત્રે 2-3 વાગે જે ફ્લાઇટો ઉપડવાની છે એ ઉપડશે, કેટલીક મોડી છે, કેટલીક ડાયવર્ટ કરવામાં આવી રહી છે. ગોળ ગોળ જવાબ મળી રહ્યા છે એરપોર્ટ ઓથોરિટી દ્વારા, હજુ ક્લિયર નથી. કહેવામાં આવે છે કે 1.5 કલાક પછી થઈ જશે, ત્યારબાદ કહેવામાં આવે છે 1 કલાક રાહ જુઓ, ત્યારબાદ ફરીથી 1.5 કલાકનો સમય આપવામાં આવ્યો છે. આ ઘટનાના કારણે જે એરપોર્ટ પર મુસાફરો છે, હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ન માત્ર ગુજરાતી મુસાફરો, બહારથી જે મુસાફરો આવ્યા છે તેમને પણ મુશ્કેલી પડી રહી છે. ડોમેસ્ટિક, સ્થાનિક અને ઇન્ટરનેશનલ આ બંને ઉડાનો પર અસર પહોંચી છે. અમદાવાદથી બેંકોક જતી સ્પાઇસજેટ ફ્લાઇટનું રનવે પર ટાયર ફાટી ગયું, અફરાતફરી મચી ગઈ. સદનસીબે તમામ મુસાફરોને સલામત બચાવી લેવાયા છે. એરપોર્ટ ઇમરજન્સી સર્વિસીસ ટીમ દ્વારા મુસાફરોનો આબાદ બચાવ થયા બાદ સલામત સ્થળે પણ ખસેડાયા હતા. આ ઘટનાના કારણે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતી જતી તમામ ફ્લાઇટને અસર થઈ રહી છે. કોઈ જવાબ નથી મળ્યો, એ પછી સ્પાઇસજેટ હોય, ગો ઇન્ડિગો હોય, કે તમામ જે ફ્લાઇટ છે એ ફ્લાઇટ તરફથી કોઈ પણ પ્રકારના ખાસ મેસેજ નથી આપવામાં આવ્યો. ગોળ ગોળ જવાબ આપવામાં આવી રહ્યા છે. ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરોનો બચાવ થયો છે. ઘટનાના પગલે 25થી વધુ ફ્લાઇટને સીધી અસર થઈ છે. જે ફ્લાઇટ રાત્રે 10 વાગે ઉપડવાની હતી તે હવે 2-2.5 વાગ્યા 3 વાગ્યાનો સમય આપવામાં આવી રહ્યો છે. એક્ઝામ્પલ તરીકે જે મુંબઈની ફ્લાઇટ છે એ 10:30 વાગે ઉપડવાની હતી,
તે હવે 2-2.5 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે. ઉપાડશે કે નહીં તે હજુ પણ કન્ફર્મ છે નહીં, પરંતુ જો ઘટનાક્રમ છે શું, ઘટનાક્રમ ટાયર ફાટ્યું જે અમદાવાદથી બેંકોક જતી હતી સ્પાઇસની ફ્લાઇટ, રનવે પર જ ટાયર ફાટ્યું. રાહતની વાત, મોટી બાબત કે કોઈ અપરાધ, કોઈ જાનમાલને નુકસાન થયું નથી, આ મોટી બાબત છે. ત્યારબાદ સીધી અસર રનવે પર પડી છે અને હાલમાં સમારકામ ચાલી રહ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે અડધો કલાકનો સમય આપવામાં આવેલો છે. અડધા કલાકમાં આ રનવે ક્લિયર થઈ જશે તો લગભગ 25 ફ્લાઇટને અસર થઈ છે. તો આપ જોઈ શકો છો એક્સક્લુઝિવ દ્રશ્યો. આ જ ટાયર ફાટ્યું જેના કારણે અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ થઈ ગયો છે. મૌલિક એરપોર્ટથી જોડાયા છે અમદાવાદ એરપોર્ટ પરથી. મૌલિક, મોટા ભાગે જો કે જે ફ્લાઇટો છે બે બે ત્રણ ત્રણ કલાક પછી ઉડશે, પરંતુ એ કન્ફર્મ છે કે આ ફ્લાઇટો 10 વાગે જે ઉડવાની હતી એ 2:30 વાગે પણ ઉડશે ખરી, 2:30 વાગે પણ પહોંચશે મુંબઈ, કે માત્ર આશ્વાસન આપવામાં આવી રહ્યું છે હાલ પૂરતું? બિલકુલ જનક, હું તમને સૌથી પહેલાં એ જણાવવા માગીશ કે જે એરપોર્ટ રનવેની જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 11-11:30 વાગ્યાની આસપાસ આજે ટાયર બદલવાની કામગીરી છે તે પૂર્ણ થઈ જવાની છે. એટલે જ્યારે જ્યારે આ પ્રકારની કામગીરી થતી હોય છે ત્યારે સ્વાભાવિક રીતે બીજા અન્ય 2 કલાકની જે સમય છે તે એરપોર્ટ ઓથોરિટી દ્વારા માંગી લેવામાં આવતો હોય છે, કેમકે અન્ય જગ્યાએ જે ફ્લાઇટો ડાયવર્ટ કરવામાં આવી હોય છે તેને અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચતા કે અમદાવાદ એરપોર્ટથી અન્ય જગ્યાએ પહોંચતા માટે જે સમય લાગતો હોય છે તે સમય તો લાગે છે, પરંતુ જે ડાયવર્ટ કરવામાં આવી છે તેને લઈ લોકોમાં એક હાલાકી ચોકસી હોઈ શકે. કેટલાક પરિવારો છે તેમને જે વાતચીત કરવા છું કે તેમના દ્વારા જે પૂછવામાં આવેલા સવાલ છે એરપોર્ટ ઓથોરિટીને, તેમને શું જવાબ પ્રાપ્ત થયા છે, તેઓ ખરેખર ક્યાં આગળ જવા માગતા હતા, કોને લેવામાં આવ્યા હતા અને શું તેમને જવાબ મળી રહ્યો છે. અંકલ, આપ અહીંયા આગળ કોને લેવા મૂકવા આવ્યા હતા અને શું થયું? હું મૂકવા આવ્યો છું મારી ડોટરને, અમદાવાદ ટુ પૂનાની ફ્લાઇટ છે, 10 વાગ્યાની ફ્લાઇટ હતી, ખબર નહીં શું થયું, કોઈ પ્રોપર જવાબ નથી, 12:30 છે જવાનો ટાઈમ ડીલે, અને નાની ડોટર છે એની ભેગી, એટલે ટેન્શન છે, પણ હવે ખબર નથી કંઈ શું થઈ રહ્યું છે. અંદરે બધું ચક્કા જામ થઈ ગયું છે, બહાર એટલી જ પબ્લિક, બધી ફ્લાઇટો કદાચ 2-3 કલાક લેટ થઈ ગઈ છે. આપે પૂછવાનો પ્રયત્ન કર્યો કે શા માટે આ પ્રકારની લેટ થઈ રહી છે ફ્લાઇટ? અંદર હું ઇન્ક્વાયરીમાં પૂછેલું તો કંઈ જવાબ જ નથી આપતા કે ખબર નથી કે. અહીંયા આગળ હું આપને જણાવું કે અહીંયા આગળ એક રનવે ઉપર ટાયર ફાટ્યું છે જેને લઈ આ હાલાકી ભોગવવી પડી રહી છે. એરપોર્ટ ઓથોરિટીનો શું જવાબ છે આપે પૂછો? એમાં હજી હતું તો અંદર ગો એરવાળાને મળેલા, તો એને તો કંઈ પ્રોપર જવાબ જ નથી આપતા કેબિનમાં. આપ અહીંયા કિસકો લઈને આવ્યા છે, ક્યાં બોલ રહે? એરપોર્ટ ઓથોરિટી, હમ ચેન્નઈ જા રહે હૈ, ગો એર ફ્લાઇટ હૈ, થોડા લેટ હૈ ઇસલિયે બહાર ખડે હૈ. આપને પૂછને કી કોશિશ કી, ક્યા હુઆ હૈ? પૂછા હતા તો રનવે પે કુછ એસા હુઆ કરકે બોલા હૈ, ટાયર ફટા હૈ કરકે. કિતની બજે કી ફ્લાઇટ થી આપની ઓર કિતને બજે કા બોલા ગયા? કિતને બજે? 10:40 પે થી, અભી વો 11:40 બતા રહે હૈ. આપ કહાં જાને વાલે થે? ચેન્નઈ. ક્યા બોલા ગયા? વોહી બોલા ગયો, યે ભી ભાઈ ને બતાયા, વો 10:40 પે થી, અભી 1 ઘંટા લેટ કર દિયા હૈ. આપ 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 કહાં જાને વાલે? બેંગલોર જાના હૈ મેરે કો, 2 ઘંટે સે યહાં ખડા હું, કોઈ પ્રશાસન જવાબ ભી નહીં રહે, બોલે તો કે રનવે કે ઉપર ટાયર ફટ ગયા હૈ એરજેટ કા, ઇસકે હિસાબ સે ટ્રાફિક જામ, કોઈ આ નહીં રહી હૈ ઓર ફ્લાઇટ જાઈ નહીં રહી હૈ. ફ્લાઇટ મેં જાને વાલે થે, ફ્લાઇટ કે જો જવાબદાર લોગ હૈ ઉન્હોને ક્યા કહા? ઉન્હોને યે બોલા કે 12 બજે કે બાદ આયેગી ફ્લાઇટ, જૈન ટેક આઉટ હોગી, હું અભી પૂછા હૈ. હાલત જે પ્રકારે માહિતી મળી રહી છે કે અનેક જે ફ્લાઇટો છે જનક, તેમને એવું કહેવામાં આવી રહ્યું છે કે 11-11:30 વાગ્યા સુધીમાં આ જે ફ્લાઇટો છે તે અહીંયા રનવે ઉપર આવશે અને ત્યારબાદ ટેક ઓફ કરશે, પરંતુ હજી તે બાબતની સિક્યોરિટી કોઈ પણ ફ્લાઇટ તરફથી કે તે પ્રકારની માહિતી ચોક્કસ છે તે ફ્લાઇટવાળા તરફથી આપવામાં નથી આવી રહી. ઓથેન્ટિક જે માહિતી છે તે માત્ર એરપોર્ટ ઓથોરિટી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે હાલ જે ફ્લાઇટ છે અમદાવાદથી બેંકોક જતી ફ્લાઇટ, તેને રનવે ઉપર જે ટાયર બદલવાનું કામગીરી છે તે હાલ ચાલી રહી છે, પરંતુ 1-1.5 કલાક જેટલો સમય હજી પણ લાગી શકે છે આ ફ્લાઇટમાં જે ટાયર બદલવાની કામગીરી છે તેને લઈ, અને જેને લીધે આ જે તમામ પરિવારો છે તે અત્યારે હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે અને હજી 1-1.5 કલાક આસપાસ તેમને આ જે હાલાકી છે તે ભોગવવી પડી રહી છે. બિલકુલ બિલકુલ, આપણી પાસે આવું છું ફરીથી. લગભગ 12 વાગે બધું સમુસૂત્ર પાર પડે તેવી શક્યતાઓ છે. કઈ કઈ ફ્લાઇટો? એર ઇન્ડિયાની અમદાવાદ દિલ્હી ફ્લાઇટ, મુંબઈની અમદાવાદની ફ્લાઇટ પરત ફરી છે,
મોડી પડેલી ફ્લાઇટની વાત કરીએ તો બેંગલુરુ જતી સ્પાઇસ જેટ, ગો એર, મુંબઈ જતી ઇન્ડિગો, કોલકાતા જતી ઇન્ડિગો, દિલ્હી જતી એર ઇન્ડિયા, ટર્કીશ એરલાઇન્સ આંતરરાષ્ટ્રીય દિલ્હીની ફ્લાઇટ મોડી છે, મુંબઈની ઇન્ડિગોની ફ્લાઇટ પણ મોડી છે.